ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ જાહેરાત છે તારીખ સોળ એક ચોવીસ સુધી બાર કલાક સુધી ઓનલાઈન અરજી કરવાની રહેશે અરજી કરવા માટેની વિગતવાર સૂચનાઓ નીચે આપેલી છે પરીક્ષાની પદ્ધતિ કોમ્પ્યુટર બેસ્ટ સીબીઆરટી પ્રકારની રહેશે તો સંવર્ગ જગ્યાની વિગતો તો બસો છવ્વીસ જે જાહેરાત છે એમાં બે પોસ્ટ આપી છે સંશોધન મદદનીશ વર્ગ ત્રણ અને આંકડા મદદનીશ વર્ગ ત્રણ ખાતાનું નામ છે નિયામક શ્રી આંકડા શાસ્ત્ર અને અર્થશાસ્ત્રની કચેરી એમાં સંશોધન મદદનીશની જગ્યાઓ છે કુલ નવ્વાણું અને આંકડા મદદનીશની જગ્યાઓ છે નેવ્યાશી આમ કુલ એકસો અઠ્યાસી પદો પર ભરતી છે એમાં બિન અનામતની બેતાલીસ બત્રીસ અને કુલ છે ચુંબોતેર આ ઈડબ્લ્યુએસની છે દસ નવ કુલ ઓગણીસ જગ્યાઓ છે એ રીતે અનુસૂચિત જાતિની છ પાંચ કુલ અગિયાર અનુસૂચિત જનજાતિની પંદર અઢાર અને આમ કુલ એકત્રીસ તેત્રીસ જગ્યાઓ ઓબીસીની છવ્વીસ પચીસ આમ કુલ એકાવન જગ્યાઓ એ પૈકી મહિલાઓની કુલ કુલ જગ્યાઓ પૈકી મહિલાઓની અનામત જગ્યાઓ ઓપનમાં તેર અગિયાર એટલે કુલ ચોવીસ ઈડબ્લ્યુએસમાં ત્રણ ને ત્રણ છ અનુસૂચિત જાતિમાં પાંચ જગ્યાઓ કુલ ત્રણ અને બે

ઉમેદવારો સિલેક્ટ થશે એમનો પગાર ધોરણ રહેશે ઓગણપચાસ હજાર છસો પ્રથમ પાંચ વર્ષ સુધી ફિક્સ પગાર અને આગળના મંત્રદેશમાં જે ઉમેદવારો સિલેક્ટ થશે એમનો પગાર રહેશે ચાલીસ હજાર આઠસો વયમર્યાદા અને શૈક્ષણિક લાયકાત તો સોળ ચોવીસના રોજ અઢાર વર્ષથી ઓછી ઉંમરના હોવી જોઈએ અને સડત્રીસ વર્ષથી વધુ ના હોવી જોઈએ એમની જે લાયકાત છે એ મુખ્ય વિષય તરીકે શૈક્ષણિક સંસ્થાના આંકડાશાસ્ત્ર એપ્લાઈડ આંકડા શાસ્ત્ર ગણિતિક શાસ્ત્ર અર્થશાસ્ત્ર એપ્લાઇડ અર્થશાસ્ત્ર વાણિજ્ય અર્થશાસ્ત્ર ઇકોનોમેટ્રિક્સ ગણિત આંકડા શાસ્ત્ર એપ્લાઈડ ગણિત સ્નાતક અથવા આપ્યું છે મિત્રો પદવી એટલે કે સ્નાતક અથવા અનુસ્નાતકની પદવી હોવી જોઈએ કમ્પ્યુટરનું જ્ઞાન હિન્દી ગુજરાતી ત્યારબાદ વયમર્યાદામાં છૂટછાટ આપે છે મહિલાઓ માટે પાંચ વર્ષ અનામત કેટેગરીના ઉમેદવાર માટે પાંચ વર્ષ મહિલા ઉમેદવારોની અનામત કેટેગરી માટે દસ વર્ષ આ મુજબની વધુમાં વધુ વિસ્તાલી વર્ષ વર્ષની મર્યાદા આપેલી છે ધોરણ દસ અને બારમાં કોમ્પ્યુટર વિષય સાથે કોમ્પ્યુટર હોવું જોઈએ અથવા ડિપ્લોમા ડિગ્રીમાં કોર્સ કોમ્પ્યુટરનું જ્ઞાન હોવું જોઈએ એનું સર્ટિફિકેટ હોવું જોઈએ અરજી કરવાની રીત ઓજસ પર તેમજ પરીક્ષાની પદ્ધતિ તો સીબીઆરટી એમસીક્યુ કોમ્પ્યુટર બેસ્ડ રિક્રુટમેન્ટ ટેસ્ટ હવે ઓફલાઈન પરીક્ષા નહીં રહે મિત્રો ઓનલાઈન આપવાની રહેશે એમાં પાર્ટ વન અને પાર્ટ ટુ એમ પાર્ટ એ બી બે ભાગમાં લેવાનું રહેશે તો પાર્ટ એમાં ગણિત કસટીઓ ત્રીસ માર્કની અને તાર્કિક અને ડેટા ઇન્ટરપ્રિટેશન એટલે કે રીઝનિંગ કુલ સાઈઠ માર્કનો રહેશે પાર્ટ એ અને પાર્ટ બી ભારતનો બંધારણ વર્તમાન પ્રવાહો અંગ્રેજી અને ગુજરાતી કમ્પ્રીહેન્શન એ રહેશે ત્રીસ માર્કનું સંબંધિત વિષય અને એની ઉપયોગીતા લગતા પ્રશ્નો રહેશે એકસો વીસ માર્કના આમ કુલ એકસો પચાસ અને સાઈઠ બસો દસ માર્ક પેપર રહેશે અને બંને પાર્ટનો જે સમય રહેશે એ રહેશે ત્રણ કલાકનો એકસો એસી મિનિટનો સમય બંનેનું અલગ અલગ ક્વોલિફાઈંગ સ્ટાન્ડર્ડ હશે લે બેન્કિંગની પરીક્ષા મુજબનું બંનેમાં મિનિમમ પાર્ટ એ માટે ચાલીસ ટકા માર્ક્સ ઓછામાં ઓછા અને પાર્ટ બી માટે પણ ચાલીસ ટકા એમાં ચાલીસ માર્ક્સ ચાલીસ ટકા માર્ક્સ કરતાં ઓછા ઉમેદવારોને સિલેક્ટ કરવામાં આવશે નહીં બંનેનો બંનેમાં ચાલીસ ટકા લાવવા ફરજિયાત છે એમસીક્યુમાં નેગેટિવ માર્કિંગ્સ એક ચૌદ કરવામાં આવે છે એટલે ઝીરો પોઈન્ટ પચીસ રાખવામાં આવે છે અને ઈ ઓપ્શન સિલેક્ટ કરવામાં આવે તો નેગેટિવ માર્ક કપાશે નહીં જવાબ આપવા નથી માગતા તોનો નો વિકલ્પ રહેશે નહીં તેથી હું દ્વારા જવાબ ન આપેલો હતોમાં જોવામાં આ ઓનલાઈન પરીક્ષામાં ઓપ્શન સિલેક્ટ કરવાનો રહે અહીંયા જે ઓફલાઈનમાં ઈની પદ્ધતિ હતી એ હવે આમાં નહીં આવે જો તમે કોઈ જોબ સિલેક્ટ કરવા ના માગતા હોય તો એ ના કરો એટલે માર્ક્સ કપાશે તો આ મુજબ પાર્ટ અને બી બંનેમાં એક્ઝામ લેવાશે કુલ બસો દસ દસ ગુણનું પેપર રહેશે લાસ્ટ ડેટ છે મિત્રો ફોર્મ ભરવાની સોળ જાન્યુઆરી અને શરૂ થશે બે જાન્યુઆરીથી નરે લાગ માટે આપ શૈક્ષણિક લાયકાત પૂર્ણ કરતા હોય અને એવું વયમર્યાદામાં ધરાવતા હોય તો બિનચૂકથી આ ફોર્મ ભરી લેવું